ત્રણ વર્ષથી અમે માથા કૂટી કૂટીને મરી ગયા છીએ કે અમેરિકામાં વંડી ઠેકીને ઘૂસણખોરી કરવાનો અંજામ સારો નથી આવતો, પણ ગુજરાતીઓને ને એમાંય પટેલોને આ વાત ગળે નથી ઉતરતી તે નથી જ ઉતરતી। ઉત્તર ગુજરાતના કલોલ નજીકના ડિંગુચા ગામનો એક પટેલ પરિવાર આવો શોર્ટકટ લેવા જતા મોતને ભેટ્યો છે। બે માસૂમ બાળકો સહિત તેના માતા પિતાના સબોની ઓળખ કરી લેવામાં આવી છે। તેઓ કેનેડાની બોર્ડર ઉપર ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાની કોશિશ કરતા હતા અને ભયંકર ઠંડીનો ભોગ બનતા જીવ ગુમાવ્યો છે। જગદીશભાઈ, તેમની પત્ની વૈશાલી, 13 વર્ષની દીકરી વિહાંગી અને 3 વર્ષનો દીકરો ધાર્મિક ડિંગુચાના મકાનમાં રહેતા હતા। 10-15 દિવસ અગાઉ તેઓ પહેલા તો બાજરાનો ખાવા વિઝિટર્સ વિઝા ઉપર કેનેડા ગયા હતા ને ત્યાંથી ઘઉંનો ખાવા અમેરિકા જતા આ ઘટના બની હતી। જગદીશભાઈનો પરિવાર જે મકાનમાં રહેતો હતો એ જોઈને લાગે છે કે તેઓ એટલા ગરીબ તો નહીં જ હોય કે અમેરિકા કેનેડા ન જાય તો એમને ભૂખે મરવું પડે। તદુપરાંત તેઓએ આ કામ કરવા માટે એજન્ટને રોક્યો હતો, આથી એજન્ટે પણ મોટી રકમનો તોડ કર્યો જ હોવો જોઈએ। એજન્ટને આપેલા પૈસાની રકમમાંથી તેઓ ભારતમાં સારી રીતે જીવન બસર કરી શક્યા હોત અથવા જીવન નિર્વાહના બીજા રસ્તાઓ કાઢી શક્યા હોત, પણ આપણને તો અમેરિકાનો ગાંડો મોહ જાગ્યો છે। સીધો માર્ગ ન જડે તો વાંકો માર્ગ અપનાવીને પણ અમેરિકા જઈને લોચો કાઢી લેવો છે, પછી ભલે એમાં બાપદાદાની મરણ મૂડી પણ દાવ પર લગાવવી પડે। જગદીશભાઈના કિસ્સામાં તો માત્ર પૈસા જ નહીં જાનનું જોખમ પણ હતું, છતાં કેમ એને કોઈ વાર્યા નહીં એ મોટો પ્રશ્ન છે। ઉત્તર ગુજરાત સહિત ભારતમાં અનેક જગ્યાએ અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડતા લોકોની ગેંગ કામ કરે છે। અમેરિકામાં કોઈ પણ રીતે પ્રવેશવાના સપના જોતા ધૂની લોકોનો એક સમૂહ છે, આથી આવી ગેંગ સતત સક્રિય રહે છે અને ઢગલા મોઢે પૈસા હેઠે છે। આ ગેંગના લોકોએ અમેરિકા કેનેડાની સરહદો પર તેમના એજન્ટોનું નેટવર્ક બિછાવી રાખ્યું છે। પોલીસ બધે બાજુ સરખી હોય છે ને ફૂટેલી હોય છે, આવી પોલીસો અને એજન્ટો વચ્ચે છાની સમજૂતીઓ થયેલી હોય છે। બોર્ડર પર દેશ માટે વફાદારી નહીં પણ પૈસાનો ખેલ ચાલતો હોય છે। કેટલાક ફેમિલી અમેરિકા જવાની ઘેલછાને પંપાડીને મોટા થતા હોય છે। પહેલો ગયો ને હું રહી ગયો જેવી બળતરા તેમને એનકેન પ્રકારે અમેરિકાનું સપનું પૂરું કરવા મજબૂર કરે છે। તેઓ કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવીને પોતાની ઘેલછાને સંતોષવા જાનની બાજી લગાવી દેતા હોય છે। ઉત્તર ગુજરાતમાં અમેરિકામાં ઘૂસવાનો વાયરસ કોરોના વાયરસ કરતાં પણ વધારે વકર્યો છે। કેનેડા સરહદેથી અમેરિકામાં ઘૂસવાના ઘણા છીંડા છે। દૂધની ગાડીઓ, બીજા કોઈ વાહનો કે પગપાળા ચાલીને અમેરિકામાં પ્રવેશવાના અનેક રસ્તાઓ છે। આ બધા રસ્તાઓ એજન્ટો બખૂબી જાણતા હોય છે। ક્યારેક સરહદી રક્ષકો સાથેનો સોદો ફેલ ગયો હોય તો એજન્ટો અને અમેરિકાના રહુડિયાઓ બંને પકડાઈ જાય છે। ત્યાં કેસ ચાલ્યા પછી ભારતીય લોકોને પાછા તગેડી મૂકવાના એક નહીં અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। મોટાભાગના ઘૂસણખોરો તીર નહીં તો તૂકો સમજીને પ્રયાસ કરે છે। ઘૂસી ગયા તો ઠીક છે, નહીતર પોલીસના હાથે પકડાઈ જઈને જેલમાં રહીશું એવી હલકી સોચમાં રાજતા હોય છે। ઘણી વખતે ઘૂસવામાં સફળ થનારાઓ નથી ભારત પરત આવી શકતા કે નથી તેઓ અમેરિકાની લાઈફ એન્જોય કરી શકતા। મા બાપનું મૃત્યુ થાય તો માદરે વતન આવવાનું તેમના નસીબમાં લખેલું નથી હોતું, તેઓને વિડીયો કોલ ઉપર જ સગાવાલાની અંતિમ યાત્રા જોઈને સંતોષ મનાવી લેવો પડે છે। લોકો બે માર્ગો અપનાવીને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશે છે, એક છે કબૂતરબાજી અને બીજો છે સરહદેથી ઘૂસણખોરી। કબૂતરબાજીમાં લોકો ગરબાના ગ્રુપ, મ્યુઝિકના ગ્રુપ કે ધાર્મિક ગ્રુપ સાથે જોડાઈને અમેરિકામાં વિઝિટર વિઝા પર જાય છે અને પછી ત્યાં ને ત્યાં રોકાઈ જાય છે અને જે મળે તે કામે ચોંટી જાય છે। એમને એટલી ખબર હોય છે કે અમેરિકામાં ટોયલેટ બાથરૂમ સાફ કરવાનું કામ મળે તોય ભારત કરતાં તો વધારે પૈસા જ મળવાના છે। બાહોશ એવી અમેરિકી સરકારની આંખમાં ધૂળ નાખવામાં ગુજરાતીઓ ઉસ્તાદ સાબિત થયા છે। હાલમાં અમેરિકામાં ગુજરાતી બોલતા લોકોની સંખ્યા 4.5 લાખ જેટલી છે। આ બધા કાંઈ કાયદેસર રીતે અમેરિકા નથી પહોંચ્યા। કબૂતરબાજીમાં મોટાભાગે અમેરિકામાં ઘૂસ્યા પછી જ એજન્ટને પૈસા આપવાનું નક્કી થતું હોય છે। આવી સ્કીમને કારણે લોકોને એજન્ટો ઉપર ભરોસો બેસતો હોય છે। જો કે કબૂતરબાજીની સ્કીમમાં પણ ડોક્યુમેન્ટ અને હેલ્થ ચેકઅપના બાને એજન્ટો 2-3 લાખ રૂપિયા અગાઉથી જ પડવી લેતા હોય છે। અમેરિકાની સરકારને પણ આ બધી બાબતોની જાણ હોય છે,
પણ સસ્તા ભાવે ઓછું મેંતાણું લઈને કામ કરતા લોકો મળી જતા હોવાથી તે આંખડા કાન કરતી આવી છે ને તેરી બી ચૂપ મેરી બી ચૂપ એમ સમજીને કબૂતરબાજીનો ખેલ ચાલતો રહે છે। જો કે વિઝાના નિયમો કડક બન્યા બાદ કબૂતરબાજીમાં ઓટ આવી છે, જ્યારે સરહદે જોખમ ખેડવાની ઘટનામાં સતત વધારો થતો જાય છે। આવું થવાનું કારણ ભારતની બેકારી અને બેરોજગારી છે એવું નીતિન પટેલનું માનવું છે। જગદીશભાઈનો કિસ્સો બન્યા બાદ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે દેશમાં મહેનત કરવા છતાં તક નથી મળતી, એટલે લોકો મોટી રકમ ખર્ચીને વિદેશ જાય છે। નીતિન પટેલની આ વાતમાં કેટલો દમ છે એ તમે અમને કમેન્ટ કરીને જણાવજો। ડિંગુચાનો પરિવાર એજન્ટના ભરોસે સરહદ ક્રોસ કરવા ગયો અને બર્ફીલી સ્થિતિનો ભોગ બન્યો, એટલે આ બધું ભોપાળું છતું થયું છે। આંધળુંક્યું કરીને અમેરિકામાં ઘૂસેલા લોકો નોકરી ગુમાવે ત્યારે તેમની લાઈફ ઘણી વખત નર્ક સમાન બની જાય છે। એમની સ્થિતિ ધોબીના કૂતરાની જેમ ન ઘરના ન ઘાટના જેવી બની જાય છે। ગેરકાયદે ઘૂસ્યા હોવાથી તેઓ કાયદાનું શરણ લઈ શકતા નથી। એવી વાતો પણ બહાર આવી છે કે પૈસાની તંગીને કારણે તેઓ બીમારીનો ભોગ બને છે। આવા લોકોની સારવાર કરવા માટે કેટલાક માનવતાવાદી ગુજરાતીઓ શિકાગોમાં આરોગ્ય કેમ્પોનું આયોજન કરે છે, જેમાં નોન રજિસ્ટર્ડ લોકોના આરોગ્યની તપાસ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાય છે। જગદીશભાઈનો કિસ્સો બહાર આવ્યો ત્યારથી ડિંગુચા ગામ ચર્ચામાં આવી ગયું છે। છૂટાછવાયા મીડિયાવાળાઓ આ ગામ સુધી પહોંચ્યા છે। જગદીશભાઈના બાકીના કુટુંબીજનોની ભાળ મેળવવા પોલીસ તપાસે જોર પકડ્યું છે। આ આખી ઘટનામાં કલોલના એક એજન્ટ અને તેના પેટા એજન્ટ સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે। આ બનાવ બાદ એક શકમંદ એજન્ટની કડી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ કલોલ પહોંચી છે, જ્યાંથી લેપટોપ પણ કબજે કર્યું છે। પણ આ બધી કવાયત ઘોડા વછૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવી છે। અમેરિકાની બોર્ડર ઉપર સ્નો હટાવી રહેલા ટ્રકના ડ્રાઈવરે કહ્યું હતું કે તેનો 19મી જાન્યુઆરીના રોજ એજન્ટ સેન્ડ સાથે ભેટો થયો હતો। સેન્ડની ધરપકડ બાદ આ ભારતીયો કેનેડાની બોર્ડર પાર કરી રહ્યા હતા અને તેમને અમેરિકામાંથી કોઈ લેવા માટે આવી રહ્યું હોવાની આશંકા હતી। કેનેડામાં ઉતર્યા બાદ તેઓ 11:15 કલાક સુધી બર્ફીલા રસ્તાઓ ઉપર ચાલ્યા હતા અને ઠંડી વધી જતા મરણને શરણ થયા હતા। ત્યાંથી જગદીશભાઈના પરિવારજનોની ડેડ બોડીઓ બરાબર કરવામાં આવી ત્યાં -35 ડિગ્રી તાપમાન હતું। કેનેડાની સરહદ કરતાં મેક્સિકોની સરહદેથી 80 ગણા વધુ લોકો અમેરિકામાં ઘૂસે છે એની સાબિતી આપતો એક વિડીયો મેં અગાઉ બનાવ્યો છે અને 10 લાખ કરતાં વધુ લોકોએ જોયો છે। 2014ની વાત છે, પરેશ પટેલ નામના યુવાનને અમેરિકા પહોંચાડવામાં એજન્ટે એને થોડા દિવસે તારા દેખાડી દીધા હતા। એ પ્યોર વેજીટેરિયન હોવા છતાં એને ડુક્કરનું માંસ ખાવાની ફરજ પડી હતી। આ આખે આખો વિડીયો જોશો તો તમારા દુશ્મનને પણ તમે ક્યારે ગેરકાયદે અમેરિકા જવાનું નહીં કહો। વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। 100 વાતની એક વાત ભારતમાં અડધો મળતો હોય તો સંતોષ માનવો, પણ ગેરકાયદે અમેરિકા જવાના અભરખા ન રાખવા। ઈશ્વર જગદીશભાઈના પરિવારને અખંડ શાંતિ બક્ષે। નમસ્કાર।